નમસ્કાર, 4 વાગી ચુક્યા છે. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક, ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ. તમામ સમાચારો પર નજર કરીએ. સૌથી પહેલા વાત કરીએ પાટીદારોને ઓબીસીમાં સમાવવા અંગે. રામદાસ અઠવલેનું મોટું નિવેદન, પાટીદારોને ઓબીસીમાં સમાવવાના બદલે સરકાર અલગ વ્યવસ્થા કરે. પાટીદારો, મરાઠા અને જાટ સમુદાયનો ઓબીસીમાં સમાવેશ ન કરવો જોઈએ. ઈબીસી સિવાય પાટીદારોને ઓબીસીમાં સમાવવા અંગે અઠવલેનો ઇનકાર. પાટીદારોને ઓબીસીમાં સમાવવા બદલે સરકાર અલગ વ્યવસ્થા કરે. પાટીદારોને ઓબીસીમાં સમાવવામાં ન આવે તેમના માટે અલગ વ્યવસ્થા કરાય. પાટીદારો, મરાઠા, જાટ આ તમામ માટે અલગ વ્યવસ્થા કરો. ઈબીસી સિવાય ઓબીસીમાં સમાવવાનો અઠવલેનો ઇનકાર. પાટીદારો ઓબીસીમાં સમાવવા જોઈએ કે નહીં, અને ખાસ કરી તે વ્યવસ્થા અલગ કરાય તેને લઈને એક મોટું નિવેદન. पाटीदार ईबीसी इकोनॉमिकली बैकवर्ड क्लास जो फैमिली है, ओबीसी में इंक्लूड किया जाए, आपकी क्या राय है? हाँ, हमारी राय ये है कि भाई उनको ओबीसी में इंक्लूड नहीं किया जा सकता है, लेकिन उनकी अलग कैटेगरी बनाकर उनको रिजर्वेशन दिया जा सकता है. पाटीदार ईबीसी इकोनॉमिकली बैकवर्ड क्लास जो फैमिली है, ओबीसी में इंक्लूड किया जाए, आपकी क्या राय है? हाँ, हमारी राय ये है कि भाई उनको ओबीसी में इंक्लूड नहीं किया जा सकता है, लेकिन उनकी अलग कैटेगरी बनाकर उनको रिजर्वेशन दिया जा सकता है. अच्छा, तो पाटीदार, मराठा, जाट तमाम माटे अलग व्यवस्था कराए. रामदास अठावले नु मोटू निवेदन. पाटीदारों ने ओबीसी में समावा अंगे तेमणे आप्यु आ मोटू निवेदन. पाटीदारों ने ओबीसी में समावाना बदले सरकार अलग व्यवस्था करे. પાટીદારો, મરાઠા, જાટ આ તમામ સમુદાય ઓબીસીમાં ન સમાવા જોઈએ તેવું સ્પષ્ટ નિવેદન તેઓએ આપ્યું છે. ઈબીસી સિવાય પાટીદારોને ઓબીસીમાં સમાવવા અંગે અઠવલેનો ઇનકાર. લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાટીદારોને ઓબીસીમાં સમાવવા બદલે સરકાર હવે અલગ વ્યવસ્થા કરે તેવી માંગ કરવામાં આવી રહી છે. ઈબીસી સિવાય ઓબીસીમાં તેઓનો સમાવેશ ન જ કરવો જોઈએ. પાટીદારો, મરાઠા, જાટ આ તમામનો ઓબીસીમાં સમાવેશ ન કરવો જોઈએ. સરકાર જે કરે તેના માટે અલગ વ્યવસ્થા કરે, આ પ્રકારની માંગ કરાઈ છે. આ પ્રકારનું નિવેદન આપ્યું છે રામદાસ અઠવલે. અનામત પર આર પાર, અનામતને લઈને વધુ એક વાર મોટા સમાચાર. અઠવલે ઓન ઓબીસી પર તેને વાત કરી છે. ઓબીસીમાં સમાવેશ ન કરવો જોઈએ. પાટીદારો, મરાઠા, જાટનો સમાવેશ ન કરવો જોઈએ. તો આ મુદ્દે વાત કરીશું. અમારી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ અને ભાજપથી જોડાયા છે મહેશ કસવાલાજી. આપ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા તો અત્યારના મુદ્દાને લઈને જો વાત કરીએ તો ઓબીસી પર હવે અનામતને લઈને આરપારની ક્યાંક લડાઈ નહીં. સૌથી પહેલા જે અઠવલે નિવેદન આપ્યું છે તેની પ્રતિક્રિયા હું આપની પાસે લેવા માંગીશ. મહેશભાઈ, શું કહેશો? 10 થી 8 વર્ષે જે પ્રકારનું નિવેદન આપ્યું છે, વાસ્તવિક રીતે હું જો સત્ય કહું તો મેં એ નિવેદનને સાંભળ્યું પણ નથી, પરંતુ આપના કહેવા પ્રમાણે, ટીવીના કહેવા પ્રમાણે એમને જે નિવેદન આપ્યું છે એમનો વ્યક્તિગત અભિપ્રાય હોય શકે. હમણાં જે પ્રકારે કેન્દ્રની સરકારે બંધારણીય રીતે ઓબીસી સમાજની અંદર કોનો સમાવેશ કરવો, કોનો ન કરવો એના માટેની સત્તા રાજ્ય સરકારને સુપ્રત કરવા માટે લોકસભા અને રાજ્યસભામાંથી બિલ પાસ કર્યું છે. થોડા જ સમયમાં માની રાષ્ટ્રપતિ મહોદય એના પર સહી કરે પછી બંધારણીય રીતે આ હક રાજ્ય સરકારોને મળશે. જ્યાં સુધી ગુજરાતની વાત છે ત્યાં સુધી ગુજરાતની અંદર હું તો એમ માનું છું કે રાજ્યની સરકાર, ગુજરાતની સરકાર જે પ્રકારે પાટીદાર સમાજની અનામતની માંગ હોય, અન્ય સમાજની ઓબીસીમાં સમાવવાની માંગ હોય તો એનો સર્વે કરાવી અને એમાં સમાવવા નહીં સમાવવા, સમાવવા યોગ્ય છે નથી યોગ્ય, કયા પ્રકારનો
જે પ્રકારનો નિર્ણય લે એની સત્તા રાજ્યની સરકારને મળી ગઈ છે. થોડા સમયમાં રાષ્ટ્રપતિ મહોદય એના પર સહી મારવાના છે. ત્યારે આવા પ્રકારના બયાન હું એમ માનું છું કે સમય ઉચિત નથી એવું મારું સ્પષ્ટ માનવું છે. રામદાસજીનું જે બયાન છે એનો વ્યક્તિગત અભિપ્રાય હોય છે. બિલકુલ, મહેશ કિસવાલાજી અમારી સાથે જોડાયા છે. તેમણે તો કહી દીધું કે આ સ્પષ્ટ રીતે તેમનું અત્યારે પર્સનલ ઓપિનિયન છે. અલ્પેશ કથેરિયા પાસ કન્વીનર તેઓ પણ જોડાઈ ચૂક્યા છે, જે આપનું પણ સ્વાગત. અલ્પેશભાઈ અમારી સાથે, હેમાંગભાઈ પણ છે, મહેશ કસવાલા પણ છે. હેમાંગજી હું તમારી પાસે આવું છું, આપની શું પ્રતિક્રિયા છે પહેલા તો એ આપ જણાવશો. સૌપ્રથમ તો રામદાસ આઠવલે જે છે એ અત્યારે કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની એનડીએ સરકાર સાથે સંકળાયેલા છે. તમે વારંવાર એમને એનડીએ સરકારની તરફેણમાં સંસદમાં બોલતા પણ જોયેલા હશે. ભારતીય જનતા પાર્ટી જે છે એ જ્યારે પોતે કોઈ વસ્તુ બોલી નથી શકતી અથવા તો ગભરાય છે અથવા તો જાહેર નથી કરી શકતી ત્યારે એમના સાથી મિત્રો દ્વારા આ પ્રમાણે વાતાવરણ દોરાવવાનો પ્રયત્ન કરે છે અને એમની જે મંશા છે એ મંશા અહીંયા છતી થાય છે. માત્ર એમનું આ બયાન અંગત છે એમ કહીને છૂટી જવું એ યોગ્ય બાબત નથી, કારણ કે આ જે બયાન છે આધિકારિક રીતે એમણે આપેલું છે અને એનડીએ સાથે તેઓ જોડાયેલા છે. જો એમની જોડે સંમત ના હોય તો એમને એમાંથી બહાર કાઢી મૂકે, એમને કહે કે ભાઈ હવે તમે અમારી જોડે એનડીએ શાસનમાં ના રહો, તમે તમારી વાતથી અમે સહમત નથી. પરંતુ અહીંયા એવું લાગી રહ્યું છે કે ઓબીસીની વાત હોય તો ભૂતકાળની અંદર ગુજરાતની અંદર ગુજરાત સરકાર જ ઓબીસી નક્કી કરતી હતી, ઓબીસી પંચ હતું અને ત્યારબાદ એને રદ કરવામાં આવ્યું. ફરીથી એની એ જ વસ્તુ જ્યારે કરવામાં આવી છે ત્યારે અત્યારે વાતાવરણ દોડવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવું અત્યારે લાગી રહ્યું છે. અલ્પેશભાઈ આપનું શું કહેવું છે? અત્યારે જ્યારે બધી જ રાજ્ય સરકારોને જે આપી દેવામાં આવ્યો છે હક, ફરીથી એક વખત ઓબીસી અનામત પર આરપારની લડાઈ જાણે કે હવે શરૂ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે આ નિવેદન બાદ. રામદાસ આઠવલે આની પહેલા પણ જયારે સુરતમાં વધારા ત્યારે પણ એમણે નિવેદન આપેલું કે પાટીદાર સમજ અનામત પ્રાપ્ત થવી જોઈએ અને હજી પણ ફરીથી જયારે તેઓ અમદાવાદ ખાતે પધાર્યા છે ત્યારે ફરીથી તેઓ નિવેદન આપી રહ્યા છે કે પાટીદાર સમાજને અનામત પ્રાપ્ત થવી જોઈએ, મરાઠા સમાજને અનામત પ્રાપ્ત થવી જોઈએ, ગુર્જર સમાજને અનામત પ્રાપ્ત થવું જોઈએ અને ઓબીસી સિવાયનો અલગ કોટામાંથી થવી જોઈએ. મને જ્યાં સુધી અભ્યાસ છે ભારતના ઘણા બધા રાજ્યની ઓબીસી એસસી એસટી અને ઈડબીએસ સિવાયની અલગ ઘણી બધી કેટેગરી પાડી છે, જેમ કે મોસ્ટ બેકવર્ડ ક્લાસ, સ્પેશિયલ મોસ્ટ બેકવર્ડ ક્લાસ, એવા ઘણા બધા અલગ અલગ ક્લાસ ઘણા બધા રાજ્યોએ પાડ્યા છે અને એમના આધારે એમને પણ ત્યાં અનામત આપવામાં આવી છે. પરંતુ એ આ જે પણ કોઈ પણ પ્રકારની અનામત આપી હોય પણ અનામતના પાયામાં સર્વે રહેલો છે અને સર્વેના પાયા તો વર્તમાન જે કોઈ પણ સરકાર હોય છે એની મનસો હોવી જોઈએ, એમની તૈયારી હોવી જોઈએ અને તૈયારી સાથે હાલનું જે પંચ છે ઓબીસી અનામત આયોગનું એ પંચે કાર્યવાહી કરવી જોઈએ, સર્વે કરવો જોઈએ અને સર્વે થશે ત્યારે જ ખરેખર પરિસ્થિતિનો ખ્યાલ આવશે કે ગુજરાતમાં કયા સમાજને અનામતની જરૂર છે અને અનામતની જરૂર વધારે સમાજને હોય તો એના માટે શું વ્યવસ્થા કરી શકાય, તમામ લોકોનો સમાવેશ થઈ શકે છે કે નથી થઈ શકતો એ ત્યારબાદ નક્કી થાય. એટલે હું માનું છું કે પહેલા સર્વેથી શરૂઆત થવી જોઈએ. સર્વે આ પાયાનો વિષય છે અને જ્યાં સુધી સર્વે નહીં થાય ત્યાં સુધી આગળની કોઈ પણ કાર્યવાહી થશે. બિલકુલ મહેશભાઈ, એક વખત એ શું કહ્યું છે રામદાસ અઠવલે એ સંભળાવીએ, કારણ કે તેમણે વાત જયારે કરી છે ઓબીસી સમાવવાના બદલે સરકાર અલગ વ્યવસ્થા કરી. સાંભળી પહેલા એમને શું કહ્યું ત્યારબાદ આગળ ચર્ચા કરી. પાટીદાર ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ જો ફેમિલી હૈ, હમારી રાય હૈ કે ભાઈ ઉનકો ઓબીસી મેં ઇન્ક્લુડ નહીં કિયા જા સકતા હૈ, લેકિન ઉનકી અલગ કેટેગરી બનાકર ઉનકો રિઝર્વેશન દિયા જા સકતા હૈ. પાટીદાર ઇબીજી ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ જો ફેમિલી હૈ, હમારી રાય હૈ કે ભાઈ ઉનકો ઓબીસી મેં ઇન્ક્લુડ નહીં કિયા જા સકતા હૈ, લેકિન ઉનકી અલગ કેટેગરી બનાકર ઉનકો રિઝર્વેશન દિયા જા સકતા હૈ. તો મહેશભાઈ સાંભળ્યું, એક બાજુ હવે આવનારા સમયમાં ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે, મિશન 2022ની તૈયારીઓના બાદ એક આ એક નિવેદન અને અત્યારે ભલે તમે એમ કહેતા હોય કે એક એમનું પર્સનલ નિવેદન છે પણ અહીં ક્યાંક અનામતની જ્યારે વાત આવે છે સરકાર અલગ વ્યવસ્થા કરે એ કેવી રીતે જુઓ છો? હું માનું છું કે જે પ્રકારનું બયાન રામદાસ આઠવલેનું આપના દ્વારા મેં સાંભળ્યું એમણે સ્પષ્ટ કીધું છે કે મારી રાય આ છે, મારો કોઈ નિર્ણય નથી, મારી કોઈ સલાહ નથી, મારી રાય આ છે. એનો મતલબ એ છે કે વ્યક્તિગત એમની રાય એ છે એ એમને સ્પષ્ટ કીધું છે.
માની હેમાંગભાઈ ખૂબ અનુભવી પ્રવક્તા છે અને હું માનું છું કે કોંગ્રેસના જે પ્રવક્તાઓ છે બધા કરતા ખૂબ બુદ્ધિશાળી છે. એમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એની સાથે છેડો ફાડી નાખવો પડે. હું એમ માનું છું કે એક કોઈ વ્યક્તિગત બયાન આવે એમણે સ્પષ્ટ કીધું કે મારી રાય આ એ છે એની માટે છેડો ફાડી નાખવો પડે એટલું બધું એમણે કીધું હોય અને આ મુદ્દાને એટલો બધો ચગાવવો હોય એવું મને નથી લાગતું. આજ કોંગ્રેસે આને ભારતીય જનતા પાર્ટીએ એમનું રાજીનામું લઈ લેવું જોઈએ, છેડો ફાડી નાખવું જોઈએ એવી રીતે ચગાવવાનો પ્રશ્ન એટલા માટે નથી થતો કે આજ રામદાસ આઠવલેજીની પાર્ટી અમારી સહયોગી છે. એમણે જ કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે આ બિલ લોકસભામાં અને રાજ્યસભામાં રજૂ કર્યું ત્યારે તમે તો બહુ પાછળથી એને સપોર્ટ કરવા માટે આવ્યા, મજબૂરીને કારણે આવ્યા. રામદાસ આઠવલેજીએ રાજ્યોને આ સત્તા સોંપવા માટે પહેલા સપોર્ટ કર્યો છે. હેમાંગભાઈ, પ્રશ્ન મારો એ છે કે એમણે તો અનામત માટેની વાત કરી છે, પોતાની રાય આપી છે. આપના કેટલાય સંસદ સભ્યો કેન્દ્રની અંદર રહેલા સાથી પાર્ટીના નહીં તમારા જ કેન્દ્રીય મંત્રી હોય પાકિસ્તાનની તરફેણમાં કેટલા બધા નિવેદનો કર્યા હતા એને કેટલી વખત તમે વ્યક્તિગત નિવેદનો બંધ કર્યા હતા. નવજોતસિંહ સિંધુ હોય કે મણિશંકર અય્યર હોય એમને તમે શું સજા કરી, એમને તો તમે શિરપાવ આપ્યો છે ને. જે વ્યક્તિ દેશના દુશ્મનને ભેટી આવ્યા, જે વ્યક્તિ દેશના દુશ્મનની પ્રધાનમંત્રી તરીકેની સેરેમનીમાં જઈ આવ્યા, તમારા તમારી પાર્ટીના મુખ્યમંત્રી અમરિંદરસિંહ એનો વિરોધ કર્યો છતાંય તમે એને શિરપાવ આપ્યો છે. આ બયાન નો તો ત્યાં ગયા છે, ત્યાં દેશના દુશ્મનોને ભેટ્યા છે કે જેમણે આ દેશના જવાનોના માથા કાપ્યા છે એને ભેટ્યા છે, એને તમે શિરપાવ આપો છો અને તમે કોઈ વ્યક્તિએ બયાન આપ્યું, વ્યક્તિગત બયાન આપ્યું, રાય આપીએ, પોતે કહે છે કે અમે રાય આપી છે, એના માટે તમે અમને છેડા ફાડવાની વાત કરો. કયા પ્રકારની રાજનીતિ તમે કરો છો? ને હું આજે પણ કહું છું કે કેન્દ્રની સરકારે રાજ્યને આ અનામત માટેનો ઓબીસી અનામતમાં કોને સમાવવા કોને નહીં સમાવવા એની યાદી બનાવી એનો સર્વે કરવો એના માટેની સત્તા રાજ્યની સરકારને આપી છે. કેન્દ્રની અંદર માની રાષ્ટ્રપતિ સહી કરે એટલી રાહ જોવાની છે, ત્યારે તમે અમને એ સલાહ આપશો કે તમે છેડા ફાડી નાખો ને તમે છેડા ફાડો? ઓબીસી જે છે તેમાં સમાવેશ ન કરાય તેના માટે અલગથી વિચારણા કરવી જોઈએ, પણ હવે તેવું લાગે છે કે પાટીદારો ઓબીસી આ બધાને લઈને એક વોટ બેંક જે છે તે તેમના તરફી ન જતી રહે ભાજપ તરફી, તેના લીધે તમને કદાચ પેટમાં દુખી રહ્યું છે. સૌ પ્રથમ તો છે ને મહેશભાઈ પણ ખૂબ જ બાહોશ પ્રવક્તા છે, બાહોશ હું આપું છું સ્પષ્ટતા. હા મહેશભાઈ, હેમાંગભાઈનો જવાબ સાંભળી સાંભળો, એ જ કહીએ છે કોંગ્રેસ. મહેશભાઈ આપ શાંતિ રાખો તો જવાબ આપને પૂરતો સાંભળવા મળશે. સૌ પ્રથમ તો મહેશભાઈ અત્યારે જે વાત કરી એની અંદર તમે પાકિસ્તાનને ભેટવાની વાત, કાશ્મીર, તાલિબાન, મહેશભાઈ હવે આ બધા મુદ્દાઓ જે છે ને એ તમે ના લાવો, કારણ કે મહેશભાઈ તમે વાત સાંભળો તમે પણ વાત કરું છું એ જ કહેવા માંગુ છું. મહેશભાઈ તમારો ટર્ન હતો ત્યારે આપણે તમારો ટર્ન હતો ત્યારે મહેશભાઈ સાંભળવા માંગીએ છીએ આપને. મહેશભાઈ તમે મારી વાત સાંભળો, હા તમે સાંભળો મહેશભાઈ, તમે થોડી સાંભળવાની ક્ષમતા રાખો. અનામત બાબતે શું કરી શકે તેની વાત કરો. બિલકુલ હું એ જ કહું છું. અલ્પેશભાઈ એની જ વાત કરી, અલ્પેશભાઈ હું યુદ્ધ સમય કરીશ. પાટીદારોનો ઓબીસી અનામતમાં સમાવેશ ના કરવો જોઈએ તો કોંગ્રેસ જયારે આધિકારિક ભાઈ, પણ તમને પૂછું છું, પણ તમે પૂછો ને, તમે આ બોલ્યા કે નહીં ટીવીમાં દેખાયું ને. હવે અલ્પેશભાઈની વાત ઉપર આવીએ આપણે. હવે અલ્પેશભાઈ તમે આ ભારતીય ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને આખી વાતને ડાયવર્ટ કરવા માટે થઈને
હા એ પહેલેથી અમને ટ્રેન કરવામાં આવે છે અને મુખ્ય વાત તો બોલવાની દેવા ભાઈ અમને ટ્રેનિંગ ભાજપ કાર્યાલયથી મળે છે વોલ્ટેજની વાત છે ભાજપ કાર્યાલયથી મળે છે ભાઈ ઓબીસી એમાં અમને ગર્વ છે કે અમારી પાર્ટી અમને ટ્રેનિંગ આપે છે ભાઈ તમે સાંભળો જો ગર્વ છે હવે તમને કેમ તમારી પાર્ટી પર ગર્વ છે તમને કેમ તમારી પાર્ટીના નેતા પર અને એ ટ્રેનિંગના ભાગ રૂપે એ ટ્રેનિંગના ભાગ રૂપે જ આજે રામદાસ આઠવલેજી બોલ્યા છે એ ટ્રેનિંગના ભાગ રૂપે જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં અરે ભાઈ સવાલ આટલો છે બાબત તે શું કરી શકે કે કોંગ્રેસની અનામત માટે આપણા સરકારને શું મનસા છે કે અનામત માટે એમ કોને કરો સરકાર અનામત બાબતે કઈ પગલા લઈ શકે કે કેમ અને ગુજરાતના જે કોઈ પણ રાજ્ય કચડાય છે જે કોઈ પણ રાજ્યમાં જે કોઈ પણ જ્ઞાતિ છે જેમને અનામતની જરૂર છે અથવા તો નિમ્ન કક્ષાનો વર્ગ છે અથવા તો શૈક્ષણિક અથવા સામાજિક રીતે પછાત છે આવા વર્ગોની બાબતે ભારતીય જનતા પાર્ટી શું કરી શકે આવનારા દિવસમાં શું થઈ શકે એના પૂરતી માત્ર વાત કરો પાર્ટીની જે તમારી બાબત હોય પાર્ટીના પ્લેટફોર્મ પર કરો હેમાંગભાઈ આપનો પણ જે મુદ્દો છે આપે પણ જે વાત કરી છે સાથે મહેશભાઈ ઘણી બધી વાતનો સવાલનો જવાબ તમારે આપવો પડશે કારણ કે અલ્પેશભાઈ સ્પષ્ટ રીતે કહ્યું છે કે ઓબીસીની જ્યારે વાત આવે છે અનામતની વાત છે રાજ્ય સરકારના હાથમાં છે સર્વે ક્યારે થશે કેવી રીતે થશે અને સમય શું કરી શકે છે ભાજપ આવનારા સમયમાં તે મુદ્દાને લઈને જવાબ આપવાનો છે પણ તે પહેલા હેમાંગભાઈની વાત અધૂરી છે હેમાંગભાઈ તમે શું કહેવા માંગો છો હું એ જ કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર કોંગ્રેસનો સ્પષ્ટ મત છે કે જે લોકો ઇકોનોમિકલી અથવા તો જે જ્ઞાતિઓ ભૂતકાળની અંદર કદાચ કહેવાતી સમૃદ્ધ હતી પરંતુ અત્યારે સમૃદ્ધ નથી તો એનું એક પહેલાં તો સર્વે થવો જોઈએ અને એ સર્વે થયા બાદ એ પંચ નક્કી કરે એ સર્વેને આધારે કે કોને આ ઓબીસીની અંદર સમાવવા જોઈએ અને કોને ના સમાવવા જોઈએ આપણા બંધારણમાં સ્પષ્ટ લખેલું છે કે જે લોકો આર્થિક રીતે પછાત છે અથવા તો જે વર્ગને અમુક વસ્તુઓનો દેશના સંસાધનોનો લાભ નથી મળ્યો એને લાભ મળવો જોઈએ એની સામે ભારતીય જનતા પાર્ટીના સહયોગી જે અત્યારે બોલી રહ્યા છે અને એ જે બોલ્યા કે જેની અંદર એમણે એમ કીધું કે પાટીદારોને ઓબીસીમાં સમાવવા ના જોઈએ હું તો કહું છું કોઈ પણ જ્ઞાતિને આનો મતલબ એકમાત્ર પાટીદાર નથી એમણે એમ કીધું કે કોઈને પણ ના સમાવવા જોઈએ આડકતરી રીતે એમ કીધું છે અને બીજા નંબરે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી પોતે પોતાની વાત પોતાના પ્લેટફોર્મ ઉપર રજૂ નથી કરી શકતી ત્યારે આ જ રીતે સરોગેટેડલી એમના સહયોગી સંસ્થાઓ જોડે આ વાતો કરીને બજારની અંદર અને પ્રજાની અંદર આ વાત ચર્ચામાં કરે છે અને વાતાવરણ દોડવાનો પ્રયત્ન કરે છે ભારતના બંધારણમાં સ્પષ્ટ છે અને હવે તો જે પહેલા પણ એ અત્યારે જો ગઈ વગાડીને કહેતા હોય કે રાજ્યોને સત્તા મળેલી છે ઓબીસીની તો એ પહેલા પણ સત્તા હતી પહેલા પણ અહીંયા ગુજરાતની અંદર ભૂતકાળમાં સર્વે થયેલા જે સુગનાબેનનું પંચ પણ રચાયેલું છે અને ઓબીસી પંચ અત્યારે જલ્દીથી જલ્દી સક્રિય કરે માત્ર વાતો ના કરે અને જે લોકો અનામતની જેમને સાચી જરૂર છે એ દરેકને અનામત આપવા માટેનો એક સંનિષ્ઠ પ્રયત્ન મારું સ્પષ્ટ માનવું છે કોઈ પણ પરિસ્થિતિ અનામત બાબતની હોય માનની હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ અને બંધારણની વિશિષ્ટ જોગવાઈઓ ને અનુસરીને એનો જે અભ્યાસ દર્શાવે છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને એવી સત્તા આપી છે આ બંનેનું કામ છે વ્યવસ્થા નિર્માણનું વ્યવસ્થા સંચાલન બંને સરકારો જે તે રાજ્યની અને દેશની વ્યવસ્થાનું નિર્માણ કરતી હોય છે વ્યવસ્થાનું સંચાલન કરતી હોય છે એમાં અનામતની બાબતમાં જો એને કંઈ પણ દેખાય કે આ સમાજને અથવા આ જ્ઞાતિને આ વર્ગને આ કોટામાં અનામત આપવા પાત્ર છે તો એમનો તુરંત નિર્ણય લેવો જોઈએ અને અનામતનો લાભ આપવો જોઈએ બીજું અનામતમાં ઓબીસી કોટામાં કોઈ પણ સમાજનો સમાવેશ કરવો અથવા નથી કરવો એ સત્તા પણ એમને છે ત્રીજી બાબત કે શું આ કોટા વધી શકે અથવા કોટા ઘટી શકે અથવા અલગથી વ્યવસ્થા નિર્માણ થઈ શકે તો આ દરેક બાબતની જે સત્તા છે એ રાજ્ય સરકારને આપવામાં આવી છે અને રાજ્ય સરકારનું જ કામ છે કે વ્યવસ્થા નિર્માણના ભાગરૂપે જે કોઈ પણ નિર્ણય લેવા હોય તો નિર્ણય લેવા માટે એમને સંપૂર્ણ સત્તા આપેલી છે તો એ સત્તાનો ઉપયોગ કરી અને વહેલી તકે ગુજરાતના જે કોઈ પણ કચડાયેલા નિમ્ન કક્ષાના શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગ છે અને સાથોસાથ આર્થિક પણ એમની ઘણી બધી મજબૂરીઓ છે તો ઝડપથીમાં ઝડપથી આ કાર્યવાહી થશે તો મને વિશ્વાસ છે કે ગુજરાતની જનતાને ખૂબ આનંદ થશે અને એનો શ્રેય પણ આ સરકારને મળશે
પરંતુ વહેલીમાં વહેલી તકે આનો લાભ થવો જોઈએ, એના માટે સરકારે પૂરતી કાળજી રાખીને આવનારા દિવસમાં ઝડપથી કાર્યવાહી કરવી. બિલકુલ, અલ્પેશજી અમારી સાથે જોડાયા, મહેશભાઈ, હેમાંગભાઈ, આ તમામ અમારી સાથે જોડાયા છે, ખૂબ ખૂબ આભાર. તો આજના મુદ્દાને લઈને જયારે અમે વાત કરી રહ્યા હતા કે આખરે ઓબીસી અનામતની જે પણ કઈ વાત છે તે વાતને લઈને આવનારા સમયની અંદર તેનો ફાયદો ભાજપને થાય છે, વિપક્ષને થાય છે નહીં, પરંતુ આમ જનતા અનામતનો ફાયદો, અનામત માટે લડાઈ લડેલા તમામ લોકોને આ નિર્ણય તેમના તરફી જાય તે જ એક માંગ કરવામાં આવી રહી છે. આજનું આ નિવેદન હતું, નિર્ણય નથી તેવું સ્પષ્ટ ભાજપે કહ્યું છે.